તાપીમાં શુદ્ધિકરણ સાઇટ પર મજૂરનું મોત નિપજ્યું હોય તેવા સમાચાર મળી આવ્યા છે। નાનપુરાના સ્વામી વિવેકાનંદ બ્રિજ પાસેનો આ સમગ્ર બનાવ છે। ટાંકામાં પ્લાસ્ટરના કામ દરમિયાન આ ઘટના બની હતી, જેમાં 40 ફૂટ ઊંડા ટાંકામાં પડી જતા મજૂરનું મોત થયું છે। મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારીના આક્ષેપો પણ સામે આવી રહ્યા છે, જેમાં સમગ્ર મામલે પોલીસે વધુ કાર્યવાહી પણ હાથ ધરી છે। तो बात करें तापी की समग्र घटना सामे आवी छे। शुद्धिकरण साइट पर मजूर नु मौत निपजू छे। तो नानपुराना स्वामी विवेकानंद ब्रिज पासे नो आ समग्र बनाव छे। जे प्रमाणे बात करें कि टाका में प्लास्टर ना काम दरमियान आ घटना बनी हती, जेमां मजूर नु मौत थयु छे। સુરતે સંવાદદાતા રાહુલ આપણી સાથે જોડાઈ ગયા છે। રાહુલ, તાપીમાં શુદ્ધિકરણ સાઇટ પર મજૂરનું મોત નિપજ્યું છે, જેમાં નાનપુરા સ્વામી વિવેકાનંદ બ્રિજ પાસેનો આ સમગ્ર બનાવ છે, શું છે ખાસ વિશેષ માહિતી? બિલકુલ, થી વાત કરવામાં આવે તો જે તાપી શુદ્ધિકરણ જે સાઇટ પર જે મજૂરનું મોત થયું છે, તેમાં જે મજૂર છે તે કામ કરતા હતા, ત્યારબાદ જે મજૂરનું જે મૃત્યુ થયું છે ત્યારે જે મહેન્દ્ર નામનો જે વ્યક્તિ છે તેને ગંભીર ઈજા પણ થઈ છે। ત્યારે બિલકુલ થી વાત કરવામાં આવે તો સુરત શહેરમાં આ એક દુર્ઘટના કહી શકાય। મહાનગરપાલિકાના જે ઉચ્ચ અધિકારીઓ છે તે આ ઘટના કઈ રીતે બની છે તે તપાસમાં લાગ્યા છે। જી રાહુલ, જે પ્રકારે વાત કરી કે કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારીના આક્ષેપો પણ કરવામાં આવે છે, આ અંગે શું છે વિગત? જી બિલકુલ, થી વાત કરવામાં આવે જે મજૂરો હોય છે જે કામ કરતા હોય છે તેની સેફટી સાઇડ જોવામાં આવતી હોય છે અને સેફટીના જે કઈ સાવધાની વર્તવાની હોય છે તે હોય છે, પરંતુ આ ઘટના જે બની છે તેમાં કોઈ પણ જાતની સેફટી ના હતી, તે માટે થઈને આ જે બનાવ બન્યો છે ત્યારે પોલીસ પણ તપાસ કરી રહી છે। બીજી તરફ જે મહાનગરપાલિકાના જે અધિકારીઓ છે તે પણ આ ઘટનાને લઈને તપાસમાં લાગ્યા છે। સમગ્ર માહિતી બદલ રાહુલ આપનો આભાર। તો વાત કરીએ કે ટાંકામાં પ્લાસ્ટરના કામ દરમિયાન આ ઘટના બની હતી, જેમાં કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારી સામે આવી છે। તો આ મામલે સમગ્ર પોલીસે વધુ કાર્યવાહી પણ હાથ ધરી છે।